અમદાવાદની એલજી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે એલજી હોસ્પિટલ બાઉન્સરની દાદાગીરીના કારણે વિવાદમાં આવી. હોસ્પિટલમાં મહિલા બાઉન્સર એક મહિલાને 3 થી 4 લાખ ઝીકી દીધા હોવાનો આક્ષેપ થયો છે. મહિલાના પતિ હોસ્પિટલમાં દાખલ છે અને મહિલા જ્યારે મહિલા બાઉન્સર પાસે ચેકિંગ કરાવવા જતી હતી તે સમયે તેની પાસેથી પાન મસાલા નીકળતા મહિલા બાઉન્સરે લાફા માર્યા છે, જે બાદ મહિલા બાઉન્સર ભાગી છૂટી હોવાનો પણ પીડિત મહિલાએ આક્ષેપ કર્યો. તો જે દાદાગીરી સામે આવી છે મહિલા બાઉન્સરની, જેની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મહિલાને, પરંતુ મહિલાની પાસેથી પાન મસાલા નીકળતા તેને 3 થી 4 લાફા માર્યા હતા. મહિલાનો પતિ એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જે મહિલા છે તે રડીને પોતાનું દર્દ વ્યક્ત કરી રહી છે અને જે મહિલા બાઉન્સર છે તે આ કારનામું કરીને ત્યાંથી ફરાર થઈ ગઈ છે. એલજી હોસ્પિટલની આ વાત. એલજી હોસ્પિટલમાં મહિલા બાઉન્સરે મહિલાને માર્યા. આવી રીતે ચાલે છે ઈંગડી. આ લોકો ખાય ત્યારે મેં એમના વીમા નહીં પાડતા, ત્યારે વિડીયોમાં નહીં આવતા. અમારા જેવા ખાય ને અમારે જેવા બતાડે ત્યારે વિડીયોમાં આવે છે એમના. તો આપે તે મહિલાને સાંભળી, તેની આપીતે સાંભળી કે કઈ રીતે, એક તો તેના પતિની સારવાર ત્યાં ચાલી રહી છે એલજી હોસ્પિટલની અંદર, તે તેમને જોવા ગયા હતા. પરંતુ મુદ્દો એ આવ્યો કે જ્યારે આ મહિલા અંદર પ્રવેશે છે ત્યારે મહિલા બાઉન્સર તેમને રોકે છે, ચેકિંગ હાથ ધરે છે અને મહિલા બાઉન્સર જ કે જે આ મહિલા પાસેથી જ્યારે પાન મસાલા નીકળે છે તો તેમને 2 થી 3 લાફા ઝીકી દે છે અને તે સમયથી હવે આ વિવાદ સર્જાયો છે. અને જે મહિલા બાઉન્સર કે જેણે આ મહિલાને લાફા માર્યા છે તે પણ ત્યાંથી નાસી છૂટી છે. હવે મુદ્દો તે છે કે ત્યાં જે સત્તાધીશો છે તેઓને બોલાવવામાં આવ્યા તો કેમેરા આગળ તેઓ હાથ ધરતા ના પાડે છે કે આવી કોઈ વાત નથી, આ વસ્તુનો વિડીયો બનાવવાની જરૂર નથી, જે કંઈ પણ સત્ય હશે ટૂંક સમયમાં બહાર આવશે. પરંતુ સચ્ચાઈ અને તે મહિલાના આંસુ ઘણું બધું કહી જાય છે. આવો વ્યવહાર કેટલો યોગ્ય તે પણ એક સૌથી મોટો સવાલ છે. હાલ તો જે આ મહિલા છે તેમના પતિ એલજી હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે. હજુ તેમને તો પહેલા અંદર જ પ્રવેશવા દેવામાં ન આવ્યા અને જે મહિલા બાઉન્સર જેમણે લાફો માર્યો છે તે પણ ત્યાંથી નાસી છૂટ્યા છે. મહિલાને લાફો ઝીકનારા મહિલા બાઉન્સર આખરે ક્યાં ભાગ્યા છે તે સૌથી મોટો પ્રશ્ન છે. જે મહિલા બાઉન્સર કે જેમણે આ કારનામું કર્યું તે ક્યાં ભાગી ગયા અને તેમની સામે શું પગલાં લેવાશે તે સૌથી મોટો સવાલ. હોસ્પિટલમાં રહેલા બાઉન્સર્સની દાદાગીરી કરવાનો કોણે પરમિશન આપી છે, દર્દીના પરિવારજનો સાથે આ પ્રકારનું વર્તન આખરે કેટલું યોગ્ય છે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે. આ ચારે ચાર એવા સવાલો કે જે પૂછવામાં આવી રહ્યા છે, પરંતુ તેનો જવાબ શું આવે છે તેના ઉપર સૌની નજર રહેશે. કારણ કે મહિલા બાઉન્સર તો ત્યાંથી ફરાર થઈ ગયા છે. હોસ્પિટલમાં રહેતા બાઉન્સર્સની દાદાગીરી કરવાની પરવાનગી આખરે કોણે આપી તે પણ મોટો સવાલ છે. સંચાલિત એલજી હોસ્પિટલ દર વખતે વિવાદમાં આવે છે અને ફરી એક વખત એલજી ના બાઉન્સરો દ્વારા ગરીબ દર્દી ઉપર હાથ ચાલાકી કરવામાં આવી છે. આ મહિલા છે અને તેને સટાસટ જે લાફા છે જે અહીંના મહિલા બાઉન્સર દ્વારા મારવામાં આવે છે આ કેટલી હદે યોગ્ય કહેવાય. કારણ કે કોર્પોરેશન દ્વારા ગરીબ લોકો માટે આ હોસ્પિટલ બનાવાય છે અને બાઉન્સરો છૂટા હાથે દર્દીઓ સાથે મારામારી કરી રહ્યા છે. એક બાજુ કોર્પોરેશન તંત્ર કહે છે કે એલજી હોસ્પિટલમાં જાઓ અને સારવાર લો, પરંતુ જ્યારે અહીંયા દર્દીઓ આવે છે તેમને તપાસવામાં આવે છે અને તેમની પાસેથી કોઈ નશાયુક્ત વસ્તુ મળે છે તો તે ફેંકી દેવામાં આવે છે, પરંતુ અહીંના બાઉન્સરો છૂટા હાથે મારામારી કરે તે કેટલું યોગ્ય. હવે જ્યારે અહીંયા જીએસસીબી પહોંચ્યું ત્યારે જે મહિલા બાઉન્સર છે તે ઢાક પીછડો કરીને પોતાને બચાવ માટે અંદર સંતાઈ ગયા છે, પરંતુ આ મહિલાને માર મારવામાં આવ્યો છે. કોર્પોરેશનના સત્તાધીશો આ મહિલાની વારે આવશે કે કેમ તે એક મોટો સવાલ છે. કિંજલ બોરીસા, જીએસટીવી, અમદાવાદ.